હવે આ વાતની હજુ સહી સુકાઈ નથી. ત્યાં અમેરિકાની અંદર સેક્રેમેન્ટો કરીને એક શહેર આવેલું છે અને ત્યાં આગળ બાપ્સનું સ્વામિનારાયણ મંદિર આવેલું છે, BAPSનું. અને ત્યાં આગળ મંદિરોની દીવાલ પર કોઈ એવું લખી ગયું કે હિન્દુઝ ગો બેક, એટલે હિન્દુઓ પાછા જાઓ, આવું લખાણ બાપ સ્વામિનારાયણ મંદિરની દીવાલ ઉપર લખવામાં આવ્યું. નમસ્કાર દર્શક મિત્રો, તાજેતરમાં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે ગયા અને એ પહેલાં અમેરિકામાં ન્યૂયોર્કની અંદર મેરેવિલેમાં બાપ સ્વામિનારાયણનું મંદિર આવેલું છે ત્યાં કોઈ અપશબ્દો લખેલા હતા. હવે આવી જ ઘટના અમેરિકામાં જ અને બાપ સ્વામિનારાયણના બીજા મંદિરમાં આવી ઘટના બની છે. અમેરિકામાં મંદિરોને ટાર્ગેટ કરવાની અને હિન્દુઓને ટાર્ગેટ કરવાની જે ઘટનાઓ છે એ ચિંતાજનક હદે વધી રહી છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21, 22 અને 23 સપ્ટેમ્બરે અમેરિકાને મુલાકાતે ગયા. એ પહેલાં 16 સપ્ટેમ્બરે ન્યૂયોર્કના મેલવેલીની અંદર સ્વામિનારાયણ મંદિરનું, એટલે બાપ્સનું સ્વામિનારાયણ મંદિર આવેલું છે ત્યાં કોઈ રસ્તા ઉપર અપશબ્દો લખી ગયું હતું સ્પ્રેથી અને એ ઘટનાના ભારે પડઘા પડી ગયા હતા. બાપ સ્વામિનારાયણ મંદિરે પણ સ્ટેટમેન્ટ આપેલું અને અમેરિકાના અધિકારીઓએ પણ કીધેલું કે આ ઘટનાની તપાસ થઈ રહી છે. હવે આ વાતની હજુ સહી સુકાઈ નથી. ત્યાં અમેરિકાની અંદર સેક્રેમેન્ટો કરીને એક શહેર આવેલું છે અને ત્યાં આગળ બાપ્સનું સ્વામિનારાયણ મંદિર આવેલું છે, BAPSનું. અને ત્યાં આગળ મંદિરોની દીવાલ પર કોઈ એવું લખી ગયું કે હિન્દુઝ ગો બેક, એટલે હિન્દુઓ પાછા જાઓ, આવું લખાણ બાપ સ્વામિનારાયણ મંદિરની દીવાલ ઉપર લખવામાં આવ્યું. આને કારણે ફરીથી હોબાળો મચી ગયો છે અને હિન્દુઓ અને મંદિરોની જે ટાર્ગેટ કરવામાં આવ્યા છે એને કારણે ત્યાં વસતા લોકો પણ ચિંતામાં છે. ન્યૂયોર્ક ખાતે કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયાએ આ ઘટનાની ઝાટકણી કાઢી છે અને અમેરિકાની સરકારને તપાસ કરવા માટે કીધું છે. તો સેક્રેમેન્ટો કાઉન્ટીમાં ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન છે એમી બેરા, એમણે એક નિવેદન આપ્યું છે કે આ વિસ્તારની અંદર ધાર્મિક નફરતને કોઈ સ્થાન નથી અને બધાએ સાથે ભેગા મળીને રહેવાનું છે, એવું એમણે નિવેદન આપ્યું. પણ કેટલાક ટીખળખોરોને કારણે અમેરિકાની અંદર આખું એક વાતાવરણ બગડી રહ્યું છે અને હિન્દુ મંદિરો અને હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.